सुरवर पूजित जित दानव कलब। भास्वरवर लंबोदर दर हर हर कलभ। नौमी श्री भगवंतं गणपति मति वरदं वरदं ते मुखं सुमुखं सादर मे करदं करदं विपदु दधौतं धौतमलं शमलं शमलं हितमपि ददतं हत पापी शमनं। ઈશ્વરે જ્યારે પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે સૌ પ્રથમ દ્રશ્યો બનાવ્યા, પછી મનુષ્યો બનાવ્યા, અને મનુષ્યની ચેતના આ પ્રકૃતિના સત્યોને એના આનંદને લૂંટી શકે એ સ્પર્શ સુગંધ રંગ રૂપ સ્વાદને માણી અને મમળાવી શકે એ માટે મનુષ્યોમાં ચેતનાનો સંચાર કર્યો, અને મનુષ્યે એ સંચારના સદઉપયોગથી સંસારનો વિસ્તાર કર્યો, અને ઉજવાયો પૃથ્વીનો જન્મદિવસ સૂરજના કિરણોને સથવારે, ઉગરતા ફૂલોની સુગંધના સરનામે, ખળખળ વહેતા ઝરણાની હથેળીઓ પર, અને દ્રશ્યો બનાવીને અટકવાની જગ્યાએ દ્રશ્યોમાં પ્રાણ પૂર્યો રંગો દ્વારા, એટલે દ્રશ્યોના રંગો પાપણના પોચા પોચા પલકારા ઉપર રંગીન થઈને ઝીલાયા. રંગ એ પ્રકૃતિનો ઉમંગ છે, વિધાતા રંગોને અને એના મિજાજને જાણે છે, એટલે જ પતંગિયાની પાંખો પર ઢોળાઈ ન જાય એ રીતે રંગોળી પૂરી. આકાશમાં એ જ રંગોળી મેઘધનુષ થઈને અંકાઈ, પાણીના વહેણમાં એ રંગોળી અજવાળું બનીને પથરાઈ. આવા રંગોની વાતને અમે ઝીલી છે રંગોત્સવમાં. રંગ દે રે જીવન કી ચુનરિયા, રંગ દે રે Oh.
સાંજ હજુ આથમી નથી અને રાતને ઉગવામાં ઘડીઓ ગણાય છે. ચાંદની શીતળતાનું હાજરીપત્રક લઈને આવશે ત્યારે સાંજ સિયલ ઉપર ઉતરી ગઈ હશે. સાંજ અને રાત એ બંનેની વચ્ચેનો સમય છે આ. શહેરની વ્યસ્તતા આ ગાળાને જીવવાનું ભૂલી જાય છે. આ ગાળો એ લગભગ મોબાઈલ ઉપર વ્યસ્ત રહેવાનો ગાળો છે, કારણ કે ફોન ઉપર ફૂલો મોકલી શકાતા નથી અને શબ્દોમાં બીડી શકાતી નથી સુગંધ. 3-4 મિનિટની વાતોથી હૃદય આસાનીથી પ્રગટ થઈ શકતું નથી. કોઈકના અવાજની સાથે ચહેરાને જોઈ શકાતો હોય તો પણ પોતે જોયેલા સ્વપ્નોને પ્રિયજનની પાંપણની અંદર સરકાવી શકાતા નથી. આ શહેર છે જેવું, એ સંબંધોના ટાંટિયા મેળવવામાં માને છે. આપણો પ્રત્યેક સેકન્ડ, પ્રત્યેક મિનિટ, પ્રત્યેક કલાક, પ્રત્યેક મહિનો, પ્રત્યેક વર્ષ અને એક આખી જિંદગી એ સંબંધોને સરભર કરવામાં જાય છે, પણ આપણે સંબંધોને રસભર નથી કરી શકતા. આવો આ હોળીના સથવારે ફિલ્મ સંગીતના જાજરમાન પડદા ઉપર 2.5 ફૂટની ચબરખીની કવિતાએ કરેલી કમાલને માણીએ. ફિલ્મ મધર ઇન્ડિયાનું ગીત, નીલિમા ગોખલેનો કંઠ.
અમે ગમતાનો તો ગુલાલ કર્યો જ છે, પણ ન ગમતાનો પણ ગુલાલ કર્યો છે. રંગોનું જોર આ હોળીના સમયે એટલું બધું વધી જાય છે કે જો આપણી ઉપર રંગનો એકાદ છાંટો પડે તો આખા વર્ષ સનમાઈકા જેવી ચામડી ઉપર કૂંપળ ફૂટતી હોય એવું લાગે. આપણે રંગાયા વિના કોઈકને રંગવામાં માન્યા છીએ. હોળી એ તો રંગના બહાને સ્પર્શનો મહિમા લઈને આવે છે. હોળી એ બીજું કંઈ નથી પણ ચામડીના ઉપવાસનું પારણું છે. તમે ભાષાનો અનુવાદ કરી શકો પણ રંગનો અનુવાદ નથી હોતો. રંગની એની પોતાની મોસમ એટલી સમૃદ્ધ છે કે જે સ્પર્શને સ્પર્શક્ષમ બનાવે છે. આવો રંગોની ભાષામાં વાત કરીએ. ફિલ્મ મેરી સુરત તેરી આંખે, પાર્થિવ ગોહિલનો પાણીદાર કંઠ. નાચે મન મોરા મગન ટીક ઠા ઠીક ધીગે, નાચે મન મોરા મગન ટીક ઠા ઠીક ધીગે, બદરા ઘીર આહે રુત હૈ ભીગી ભીગી. નાચે મન મોરા મગન ટીક ઠા ઠીક ધીગે, નાચે મન મોરા મગન ટીક ઠા ઠીક ધીગે, ટીક ઠા ઠીક ધીગે, ટીક ઠા. કોયલિયા તુ કે કોયલિયા કહી દૂર પબીહા પુકારે, ઝૂલા ઝૂલે સકિયા ઝૂલા ઝૂલે સકિયા કે ઘર આ જા બાલમ હમારે, ઘીર આએ બદરા ઘીર આએ રુત હૈ ભીગી ભીગી. નાચે મન મોરા મગન ટીક ઠા ઠીક ધીગે, નાચે મન મોરા મગન ટીક ઠા ઠીક ધીગે, ટીક ઠા ઠીક ધીગે, ટીક ઠા. છુપ એસે મેં છુપ છુપ એસે મેં કોઈ મધુર ગીત ગાએ, ગીતો કે બહાને ગીતો કે બહાને છુપી બાત હો તો પે આએ, ઘીર આએ
रा घिर आए रुत है झिगे झिगे नाचे मन मोरा मगन देखा झिगे झिगे नाचे मन मोरा मगन देखा झिगे झिगे देखा झिगे झिगे देखा ये नाचे मन मोरा वाह, તમે લોકોએ જે રીતે અદ્ભુત રીતે તાળીઓ પાડી અને મને હેમેન્દ્ર શાહનો શેર યાદ આવ્યો કે નગરને મળે એક સહિયારું વાદળ છતાં સૌની બારી એ વાછડ જુદી છે. મને ખબર છે કે આ ખુલ્લામાં કાર્યક્રમ છે એટલે તમારા લોકોની દાદ મારા સુધી પહોંચતા પહેલાં પવનના કાને પડતી હોય છે અને છતાં પણ આપણો આખો મહિમા એ રંગનો અને રંગાઈ જવાનો છે. આપણો એક ગુજરાતી કવિ એમ લખે છે કે આવ તને હું રંગી નાખું મારા રંગે લાગણીઓની છાલક એવી મારું કે અડતા વેંત જરીમાં પ્રગટે લાલી લાલી તારા આખા અંગે. આવ તને હું રંગી નાખું તારા રંગે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે એ આંખોથી રંગ ઉડાડે અને પછી એ જ આંખોથી રંગ બદલે પણ ખરી. આ બધું ધીરે ધીરે વહેતું જાય અને પછી સમુદ્ર સુધી મળી જાય. પણ આખી એ મોસમની મસ્તીને એક એવી અદ્ભુત રીતે સમારી છે ત્યારે ફિલ્મ લમ્હેનું ગીત સંગીતાજીના કંઠે મોરની બાગામાં નાચે. Oh.
સ્વયં સ્પષ્ટ હતી, જ્યારે નસકોરા બોલતા હોય છે એવી ઉંમરે મોરની બાગામાં બોલે આધી રાત મેં. ઉત્તરાયણ પર ચગાવેલો પતંગ લગભગ આ સમયમાં ખરા સરનામે પહોંચી ગયો હોય છે. આ મોસમ જ એવી છે. હમણાં જ વેલેન્ટાઇન ગયો. એક છોકરાને રાત્રે ઊંઘ નથી આવતી, એને દિવસે સપનાઓ જોવાની ટેવ પડી હતી. એ કોરા થયેલા કોરા કાગળોને બીજાના સરનામે પોસ્ટ કરતા શીખી ગયો હતો, એટલે એને ડૉક્ટરની પાસે લઈ ગયા. ડૉક્ટરે એની આંખોમાં જોયું તો ખબર પડી કે એની આંખોમાં સપનાઓ માદા પડ્યા છે. એના ગળામાં ચેક કર્યું તો ખબર પડી કે એના ગળામાં કોયલના ટહુકાઓ તરફડી રહ્યા છે. સ્ટેથોસ્કોપથી એની છાતી પર ધબકારા માપવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે કોઈ એક વ્યક્તિનું નામ વધારે પડતું લેવાને કારણે એના ધબકારાને સોજા આવી ગયા છે. અને ડૉક્ટરે કહ્યું કે છોકરાને બીજું કંઈ નથી થયું, એને ઝેરી વેલેન્ટાઇન થયો છે. હા, ઝેરી વેલેન્ટાઇન થયો હોય એવા લોકોની આ મોસમ એવી મસ્તીવાળી છે. હવે જે ગીત આવે છે એ ફિલ્મ ઉજાલાનું ગીત છે. ગીતના શબ્દો નહીં ખોલું, એટલા માટે નહીં ખોલું કારણ કે પછી એ હાથ પગ ધોઈને નાહવા જતા હોય એવું લાગે છે. એટલે ફિલ્મ ઉજાલાનું ગીત નીલિમા ગોખલે અને પાર્થિવ ગોહિલના કંઠે. मौसम मस्त महीना चांस गोरी एक हसीना आंख का जल मुंह पे पसीना याला याला दिल ले गई याला याला दिल ले गई हो कोई रंगीला सपनों में आके एक नजर से अपना बना के प्यार का जादू हम पे चला
महीना चांद सी गोरी एक हसीना आँख में काजल मुंह पे पसीना याला याला दिल ले गई આ ગીતોનો લય પણ મુંબઈની કોઈ ફાસ્ટ લોકલ ટ્રેન જેવો છે. હવે જે ગીત આવે છે એ ગીત પણ એવું જ છે. મુંબઈની હોટલ રસરાજના મેળા ઉપર સ્વર્ગસ્થ કવિ ભરત વ્યાસને શબ્દો મળે છે. ચોધાર વરસાદ વરસી રહ્યો છે અને એવામાં રાધા ભાવે એક સ્ત્રી કૃષ્ણને મળવા જાય છે અને કવિ શબ્દો લખે છે કે કાલી 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 અંધિયારી સી રાત એક દિન કી બાત જબ સઘન ગગન મેં ઘન નન નન ઘન ગરજ ઉઠી સા વન કી ઘટા ઘૂંઘટ મેં છિપા કર ચપલ ચપલ બિજલી કી છટા એક નાર કર કે શિંગાર ચલી ઉસ પાર જહાં થે ઉનકે કિશન મુરા છુમક છુમ છુમ છુમક છુમ છુમ છુમક છુમ છુમ. નવરંગ ફિલ્મનું ગીત, ભરત વ્યાસના શબ્દો, શ્રી રામચંદ્રનું મ્યુઝિક, નીલિમા ગોખલે અને પાર્થિવ ગોહિલનો કંઠ. अटक अटक झट पट पन घट पर चटक मटक एक नार नवेली गोरी गोरी ग्वालन की छोरी चली चोरी चोरी मुख मुस्काए मल गए अरबेली कंकरी गली में मारी कंकरी कन्हैया ने बकरी बाह ओलकी अलबेली भरी पिचकारी मारी सर होरी परी हरी बोली ताल जांझ बजे चंग बजे संग में मृदंग बजे अंग में उमंग खुशियाली रे आज मीठी लगे है तेरी गाली रे
ઇજિપ્તની એક કહેવત છે કે તમારે કોઈ વ્યક્તિને કશુંક ભૂલાવી દેવું હોય તો એ એની સામે મૂકી દેવાનું, એટલે જ આપણને પત્નીમાં પ્રેમ નથી દેખાતો. લગ્ન પહેલાં જે વાતો ઐતિહાસિક લાગતી હોય, લગ્ન પછી એ બધી જ વાતો પૌરાણિક થઈ જાય. આમ રોજ સવારે એટલા સુંદર રીતે મંદિરમાં દર્શન કરવા જતા હોય અને બંને એકબીજા માટે એટલું સુંદર માંગતા હોય, એમ જ કે સાતો સાત જન્મ મને આવો પતિ મળે, અને પતિ અંદરથી એવી જ પ્રાર્થના કરતો હોય કે આ મારો સાતમો જન્મ હોય. ઘણા તો પાછા પૂછે છે કે તું મને સાત જન્મ સુધી શું કરવા માંગે છે, એટલા માટે કેમ કે હું આ એક જન્મમાં તમને જે કંઈ શીખવાડ્યું છે એ બાકીના સાત જન્મ તો ના શીખવાડવું પડે, પાછું નવે ઘડી નવો દાવ શરૂ કરવો પડે છે. પણ આ લગ્નની મસ્તી એ તો સંલગ્ન થવા સુધીની વાત છે. ફિલ્મના પડદા ઉપર જેણે આધુનિક કહી શકાય એવી કવિતાઓ, એવું સુંદર બારીક નકશીકામ કરી આપ્યું એવા સંજય લીલા ભણસાલી અને ઇસ્માઇલ દરબારનું સંગીત, ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ અને પાર્થિવ આ ગીતનું બહુ સુંદર રીતે ફ્યુઝન કરીને ગાય છે આપના માટે ખાસ, અલબેલા સજન આયો રે. Haa
धनी रे सा धूम दा ना 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 दे रे धूम दा ना 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 दे रे धूम दा ना 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 दे रे धूम दा ना 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 दे रे धूम दा ना 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 दे रे धूम दा ना 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 दे रे धूम दा ना 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 दे रे धूम दा ना 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 दे रे धूम दा ना 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 दे रे धूम दा ना 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 दे रे धूम दा ना 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 Dum da na na na, dere dum.